હેલો દોસ્તો કેમ છો તો દક્ષા રેસીપી પેજમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ફરીથી આવી ગયા છે ખેતરમાં તો ખેતરની અંદર છે ગોરસ આબલી તો ગોરસ આંબલી એટલે કે જંગલી જલેબી તો તેના વિશે ઘણા બધા ફાયદા છે અને તેનું શાક પણ બને છે તો શું તમે આ જંગલી જલેબી જાણો છો કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો આપણે જંગલી જલેબી વિશેની માહિતી જોઈ લઈએ તો આ રીતના તમે જોઈ શકો છો કે ગામડાની અંદર આસાનીથી આંબલીના વૃક્ષ ઉગી જતા હોય છે તેનું નામ છે ગોરસ આંબલી એટલે કે આ છે તેને ગોરસ આંબલી છે અને આ રીતના તેનું થળ છે તો આ રીતના તેની ઉપર મોટા મોટા કોટા પણ હોય છે અને આ રીતના મોટી સાઈઝના ઝાડ થતા હોય છે તો આ ઝાડની હાઈટ વીસ ફૂટથી ચાલીસ ફૂટ સુધીની હોય છે તો સૌપ્રથમ તેની ઉપર તમે આ રીતના આંબલીના પાન જોઈ શકો છો તો આંબલીના પાનને જ્યુસ બનાવીને પણ પીવામાં આવે છે તો આ રીતના તેના પાન હોય છે સુકવણી કરીને પણ આપણે તેનો જ્યુસ પીએ તો આપણો પેટ સાફ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે તેની ઉપર આ રીતના મોર આવી જાય છે પછી તેની ઉપર ફૂલ અને આ રીતના ગોરસ ઓબલી બેસી જતી હોય છે તે તમે જોઈ શકો છો આ રીતના લાગી જતું હોય છે પછી તે ધીમે ધીમે મોટી સાઇઝનું થતું હોય છે તો તમે જોઈ શકો છો કે ગોર આકાર આવી ગયો છે તો આ છે જંગલી જલેબી તો આ રીતના ગોરા શોબલા લાગતા હોય છે અને આમ તો એને જંગલી જલેબી પણ કહેવાતી હોય છે તો તમે જોઈ શકો છો કે કેટલો ગોર આકાર આવી ગયો છે તો આનો આકાર એકદમ ગોળ ગોળ છે તો તે પાચનતંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે તો તેવી જ રીતના અખરોટનો આકાર પણ મગજ જેવો છે તે પણ મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે અને હૃદયમાં હૃદયે પણ સફરજનના આકાર જેવો છે એટલે સફરજન પણ ખૂબ જ ફાયદાકારક છે તો દોસ્તો આંબલીની અંદર વીલ પાવર વધારવાની શક્તિ હોય છે અને ઇમ્યુનિટી પણ ફૂલ હોય છે તો દોસ્તો આપણે હવે પાકા પાકા આંબલા વીણી લઈશું પરંતુ આની સબ્જી પણ બનતી હોય છે જો તમને સબ્જી ભાવતી હોય અને બનાવી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હવે આપણે આંબલા વીણી લઈશું તો આ રીતના આપણે બધા જ આંબલા તોડી લઈશું તો આ રીતના તમે જોઈ શકો છો કે મેં આંબલા પાડી અને લઈ લીધા છે તો તેમાં આ મોટું પાક્કું એટલે કે આને અમે કાતાડો કહીએ છીએ આ છે મોટું પાક્કું આમલું છે તો આ રીતના આમલા હવે લઈ લીધા છે તો તમે જોઈ શકો છો તો આજના વિડીયોની અંદર તો ખૂબ જ મજા આવી હશે તો આ રીતના વિડીયોને વધારે વધારે લાઇક શેર અને પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબની અંદર જોતા હોય તો ગુજરાતી દેશી રસોઈ છે તો જય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય